ઉઠે છે. અને એ વજ્રવાણીથી સાચા મુમુક્ષુનું સત્વ, એની સત્તા, એની હયાતી પણ ઝળકી ઉઠે છે. ભાર દ્રવ્ય સાથેનો એનો નાતો તૂટી જાય છે. રાગ દ્વેષ રૂચેન, શુભ અશુભ ભાવ એ રાગ દ્વેષ છે, એ રૂચતા નથી. કે એ મારે કરવા નથી, એ મારા સ્વરૂપમાં પેઠા નથી. રુચિ એટલે શ્રદ્ધા, રાગ દ્વેષની શ્રદ્ધા નથી. હું મંદ કરું, આમ કરું, મંદ કશાય કરું ને એમ કરીને મુક્તિ લઈશ, એ વાત એને તર્કમાં બુદ્ધિથી રૂચતી નથી. રાગ દ્વેષ રૂચેન, મંદ રાગ કરું, ઉપવાસ કરું એમ કરીને મુક્તિ લઈશ, એ ભાવ તરફ એની ઉદાસીનતા થઈ ગઈ છે. જંપ નવળે ભાવેન્દ્રીમાં અંશમાં, ભાવેન્દ્રી તો એનો શુદ્ધ સ્વભાવનો અંશ છે. પેલું તો મલિનતા છે, રાગ દ્વેષ રૂચતા નથી, કે એનાથી હું મુક્તિ લઈશ એવી આશા એ છોડી દીધી છે. જંપ આની અંદર પણ જંપ નિરાત વળતી નથી. ભાવેન્દ્રીમાં એને પોતાની બુદ્ધિથી વિચાર કરતા એમ લાગે કે આ ભલે ક્રોધમાન માયા લોભ અથવા મંદ ક્ષમાનો ભાવ શુભરૂપ, એ બધું તો હું નથી, એનાથી મને મુક્તિ મળશે નહીં, એના પ્રત્યે મારું વલણ નથી એ ખરું, પણ ભાવેન્દ્રીમાં જે અંશમાં એ તો શુદ્ધિરૂપ અંશ છે, એમાં પણ જંપ વળતો નથી. નિરાત કે કૃત કૃત્ય થઈ ગયો, મને આ જ્ઞાન જુદું દેખાય છે. જ્ઞાન પરિણતિ અને ક્રોધ પરિણતિ એ મને જુદા દેખાય છે, એટલું દેખતા પણ એને નિરાત મેં કરી લીધું એમ થતું નથી. બુદ્ધિમાં શું થાય છે ત્યારે ટંકો તીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. ટંકોત્કીર્ણ ટાંકણામાં કોરેલું જે મધમત દાદા હોય એ એવો ટંકોત્કીર્ણ અકંપ સ્થિર જ્ઞાન, એવું જે સ્થિર જ્ઞાન જ્ઞાયક ભગવાન, ટંકોત્કીર્ણ અકંપ સ્થિર એક સરખું ઘટેલું નહીં, એનો મહિમા હૃદયમાં સદા રહે છે. એનું મહિમા કે એ જ ખરી ચીજ છે, એ જ મારે પ્રાપ્ત કરવી છે એમ સ્વદ્રવ્ય ઝળકે છે. પરદ્રવ્યનો નાતો તૂટે છે. મલિન ભાવ, અલ્પ મલિન કે વિશેષ મલિન એમાં અટકતો નથી. ભાવેન્દ્રિયમાં અંશમાં પણ કૃતકૃત્યતા ભાસતી નથી. ટંકો ઉત્કીર્ણ અકંપ જ્ઞાયક મને ક્યારે ખ્યાલમાં આવે, બધાથી જુદો, અલ્પતાથી પણ જુદો એવી ભાવના હૃદયની અંદર મુમુક્ષુને એ નાવિકના પ્રતાપે ઉત્પન્ન થાય છે. પછી આવા ઉપકારી ગુરુદેવને મહિમાથી નમસ્કાર કરે છે. નિત્ય સુધા ઝરણ ચંદ્ર તને નમો, હંમેશા સવાર પડે અને અમૃતના ઝરણા વહેરાવતા હે ચંદ્ર, હે ગુરુદેવ ચંદ્ર તમને નમસ્કાર કરું છું. તમે હંમેશા સુધા અમરાખો દિવસ અમૃતના ઝરણા વહો છો. કરુણા અકારણ સમુદ્ર તને નમો, અકારણ કરુણાના તમે સમુદ્ર છો. તમારે કઈ અમારી પાસે લેવું નથી, છતાં માત્ર કરુણાથી કે આ જીવો ખોટા માર્ગે રહ્યા છે, પોતાના મનુષ્ય ભાવ ચૂકી જાય છે, અને ગ્રાહક ભગવાન જે સદા અંદર શુદ્ધપણે વિરાજે છે એનું દર્શન કરતા નથી, એવા હે અકારણ કરુણા સમુદ્ર તને હું નમસ્કાર કરું છું. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમ, હે સાચા જ્ઞાનના પોષક, સાચા શાસ્ત્રના અર્થો સમજાવનાર સુમેઘ, સાચા જ્ઞાનના જ્ઞાનના અનાજના પોષક હે સુમેઘ, સુંદર વાદળા, સુંદર વરસાદ તને નમસ્કાર કરું છું. આ દાસ બધું આ દાસના જીવન શૈલ્પી તને નમો, આ દાસનો જીવનના ઘડવૈયા, જીવનના ઘડવૈયા જે ખરાબ હોય તો મારી અલ્પતાથી મારી વિપરીતતાથી ખરાબ, જે કાંઈ પણ મારામાં સારું ઉત્પન્ન થયું હોય તેના તમે એવા સારા જીવનના જીવનના સારાપણાના ઘડવૈયા તને નમસ્કાર કરું છું. તું સુધાધા ઝરણ ચંદ્ર છું, તું કરુણાનો સમુદ્ર છો, જ્ઞાન પોષક વરસાદ છો, અને આ દાસના સારા અંશોના જીવનના શિલ્પી છો. હવે ભાવના ભાવે છે કે એવા સત્પુરુષના ઉપદેશને બરાબર વિચારી અને એ દ્રઢતા એના વિશે કરી અને હું આ દુઃખથી છૂટું. ઊંડી ઊંડી ઊંડેથી સુખનેથી સતના વાયુ નિત્ય વહંતી, ઊંડી ઘણા ઊંડા ગંભીર ભાવોને કહેનારી,
ઊંડેથી એટલે આત્મ અનુભવ, બહારનું શરીર તો નહીં, રાગ દ્વેષ નહીં, એકલી શુદ્ધ પર્યાય ને એથી પણ ઊંડાણમાં, એટલે મૂળ જે કસ, મૂળ જે સત્વ સામર્થ, એના ઊંડેથી સુખનિધિ સતના, સુખનો નિધાન એવું જે સત પદાર્થ, સુખના નિધાન ભૂત, વર્ણગંધ સ્પર્શ નહીં, સુખનિધિ સત, સુખનો સમુદ્ર, સુખનો સાગર એવો જે સત નિર્મિરા, એ સુખ સુખનિધિ સતના સતના અસ્તિત્વને અડીને વાયુ નિત્ય વહંતી, એના આશયોને હંમેશા વહાવતી, અંદર જઈ પોતાના ઊંડાણના સામર્થ્યને સ્પર્શી જે વાણી નીકળે છે એવી વાણીને વહાવતા, હે ચિન્મૂર્તિ વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, તારી વાણી એ હૃદયના અંતરના અનુભવના સૂક્ષ્મ ભાવોથી ભરેલી છે, જે બિન અનુભવી પાસે ગમે એટલા શાસ્ત્રોનું ભણતર હોય તો પણ એવી વાણી નીકળવાની શક્યતા નથી, એવી વાણીના વહાવનાર ઊંડી ઊંડી ગંભીર સુખનિધિ સતના વાયુથી ભરેલી એવી વાણી કહેનાર, હે ચિન્મૂર્તિ ભાવો ઊંડા વિચારી, તારા ઊંડા ભાવોને ગંભીર આશયોને વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં હંમેશા નવો નવો મહિમા ચિત્તમાં લાવી લાવીને, કહો આજ તો ઘણી સરસ વાત, આ તો નવું જાણવા મળ્યું કે એનું એ આવે છે એમ કંટાળો નહીં, હંમેશા ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પ્રાપ્ત, અનાદિકાળથી જે ચૈતન્ય રત્ન ખોવાયેલું છે તેને હું પામું, એ મનરથ મનનો, એ મારા મનનો મનોરથ છે, પૂર જેવો શક્તિશાળી એ મનોરથ, એ શક્તિશાળી તમારી નિમિત્ત અપેક્ષા એ બધી શક્તિ છે, તમે બધાની બીજાઓની મુક્તિમાં નિમિત્ત થઈ શકો એવું નિમિત્તત્વ શક્તિ તમારામાં છે, તો એની ઉપયોગ કરી હે કરુણામૂર્તિ હું ખોયેલો રત્ન પામું, અનાદિકાળથી દુઃખી દુઃખી થઈ રહ્યો છું, બધું કરી ચૂક્યો પણ જેને પોતાનું સામર્થ્ય જે આકાર, પંચ પરમેષ્ઠીને નમસ્કાર, સદગુરુદેવને નમસ્કાર. આ કંચન વર્ણ ના એ ગીત પૂજ્ય બેનશ્રીને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પહેલાં પણ અતિ પ્રિય હતું, તેઓ વારંવાર આ ગીત ગાતા, એવા અર્થમાં કે કંચન વર્ણો ના એટલે શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા જ્ઞાયક ભગવાન, એની મને પ્રાપ્તિ, એ મને કોઈ મિલાવો, મૂળ જે અર્થ હોય તે પણ કંચન વર્ણો ના, એ મારો કંચન વર્ણો એટલે શુદ્ધ ભગવાન આત્મા, એ મને ક્યારે મળે, એ અર્થમાં પૂજ્યબેન શ્રી એ ગીત ગાતા સમ્યક દર્શન પ્રાપ્ત થયા પહેલા. કંચન વરણો ના રે મુનિ કોઈ મિલાવો, કંચન વરણો ના રે મુનિ કોઈ મિલાવો, અંજન રેખન આખન ભાવે, અંજન રેખન આખન ભાવે, મંજન શિર પડો દારે મુનિ કોઈ મિલાવો, મંજન શિર પડો દારે મુનિ કોઈ મિલાવો, અંજન રેખ આંખમાં અજણા જો આંખમાં એ ભાવતું નથી, મિંજન મંજનને શિરે શિલા પડો, નાવાની તો વાત જ ક્યાં, એટલી મને તમન્ના છે કે મને મારો જ્ઞાયક ભગવાન કોઈ મેળવી આપો, અંજન રેખન આખન ભાવે, મંજન શિર પડો દારે મુનિ કોઈ મિલાવો, કંચન વરણો ના રે મુનિ કોઈ મિલાવો.
ચરણો ના રે મુનિ કોઈ મિલાઓ કોન સે ન જાણે પર મન કી કોન સે ન જાણે પર મન કી વેદન વિરહ યથા રે મુનિ કોરી મિલાવો વેદન વિરહ યથા રે મુનિ કોરી મિલાવો વેદન વિરહ યથા રે મુનિ કોરી મિલાવો કંચન વરણો ના રે થર ધ્રુજે દેહડી મારી થર થર ધ્રુજે દેહડી મારી જેમ વાનર ભર મારે મુને કોરી મિલાવો જેમ વાનર ભર મારે મુને કોઈ મિલાવો કંચન વરણો ના રે મુને કોઈ મિલાવો કંચન વરણો ના રે મુને કોઈ મિલાવો દેહન ગેહન ને દેહન ગેહન નેહન રેહન ભાવેન દુહાગા રે મુનિ કોઈ મિલાવો ભાવેન દુહાગા રે મુનિ કોઈ મિલાવો ભાવેન દુહાગા રે મુનિ કોઈ મિલાવો કંચન વરણો ના રે મુનિ કોઈ મિલાવો કંચન વરણો ના રે મુનિ કોઈ મિલાવો આનંદ ઘન વાલો બહડી ઝાલે આનંદ ઘન વાલો બહડી ઝાલે નિષદિન ધરું રે ઉમા રે મુને કોરી મિલાવો નિષદિન ધરું રે ઉમા રે આનંદ ઘન વાલો બહડી ઝાલે આનંદ ઘન વાલો બહડી ઝાલે નિષદિન ધરું રે ઉમા રે મુને કોરી મિલાવો નિષદિન ધરું રે ઉમા રે મુને કોરી મિલાવો કંચન વરણો ના રે મુને કોરી મિલાવો કંચન વરણો ના રે મુને કોરી પ્રભુ મેરે તું સમવાતે પૂરા પ્રભુ મેરે તું સમવાતે પૂરા
पर किया शक करे प्रीतम।